સમાચારમાં આગળ વાત કરીશું. રાજકોટના જેતપુરમાં મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. ફિલ્મના વાંધાજનક દ્રશ્યો ડાયલોગ દૂર કરવા માટે માંગ કરી છે. આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ફિલ્મ વિવાદમાં આવી છે. વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ પોલીસને ફરિયાદ આપી છે. જોકે આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ફિલ્મ વિવાદ આવી છે. વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. પોલીસને ફરિયાદ આપી અને જોકે દૂર કરવા માંગ કરી છે. ફિલ્મના વાંધાજનક દ્રશ્યો ડાયલોગ દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે. વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. રાજકોટના જેતપુરમાં મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈષ્ણવ સમાજના લોકો દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ થયો છે. વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા ફિલ્મ પ્રતિબંધની પણ માંગ કરવામાં આવી છે. ફિલ્મના વાંધાજનક દ્રશ્યો અને ડાયલોગ દૂર કરવા માટે માંગ કરી છે. આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ફિલ્મ હવે વિવાદમાં આવી છે. વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ ફરિયાદ આપી છે. પોલીસે ફરિયાદ આપી જોકે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે. ફિલ્મના વાંધાજનક દ્રશ્યો અને ડાયલોગ દૂર કરવા માટે માંગ કરી છે. વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. જે આ ઓટીપી પિક્ચરમાં જે દ્વારા મહારાજા પિક્ચર દ્વારા જે હિન્દુ ધર્મને આવો એકદમ હીન બતાવવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આજે અહીંયા FIR આપી છે અને બધાને તમારા મીડિયાના માધ્યમથી જણાવવાનું કે આનો સખત વિરોધ કરે. કારણ કે આગળ પણ આવી રીતના પિક્ચર PKMI શંકર ભગવાનને એ લોકોએ બાથરૂમમાંથી દોડતા બતાવ્યા છે. એવા ઘણા બધા એવા છે પિક્ચરો કે જે આ દ્વારા આવું હીન કૃત્ય કરવામાં આવ્યું છે. અને જો આ રીતે કાંઈ નહીં અવાજ ઉઠાવીએ તો હજી આગળ પણ આવું આ લોકો કરશે. આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જેતપુરમાં પધાર્યા છીએ અને મહારાજ મૂવીનો બહિષ્કાર કરવા, એનો વિરોધ કરવા અહીંયા અમે FIR અને ફરિયાદ અમે નોંધ કરાવી છે. આપણે બધા ધાર્મિક સનાતની ધર્મના વ્યક્તિઓ છીએ. આપણું કર્તવ્ય છે કે આપણે ધર્મની રક્ષા કરીએ. કોઈ પણ તત્વ જે આપણા ધર્મ વિશે ખરાબ બોલતું હોય, આપણા ભગવાન વિશે ખરાબ બોલતું હોય, આપણા ગુરુજનો સંત મહંત વિશે ખરાબ બોલતું હોય તો એના સામે લડાઈ લડવી, એનો વિરોધ કરવો અને એનો બહિષ્કાર કરવો એ આપણું પરમ કર્તવ્ય છે. મહારાજ મૂવી દ્વારા આપણા હિન્દુ સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપણા સંત મહંતને બહુ જ ખરાબ બતાવવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રોને, આપણા ગ્રંથને આપણા ભગવાન શ્રી કૃષ્ણ માટે બહુ ખોટું કહેવામાં, બોલવામાં, બતાવવામાં આવ્યું છે જેનો સ્વીકાર આપણે નહીં.